ધોરણ 9 ના મારા વાલા દીકરાઓ બધા જ કુશળ હશે તેવી અપેક્ષા સાથે આપણે આપણા કોર્સની અંદર આગળ વધીએ છીએ. આજે નવમો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. તો મિત્રો, આપણે આઠમા પાઠની અંદર આમુખ ભારતનું બંધારણ, આમુખ તેના આધારસ્તંભો, એના વિશિષ્ટ લક્ષણો જેવી જે પાયાની બાબતો હતી એ બધાનો અભ્યાસ કર્યો. હવે આ પ્રકરણની અંદર બંધારણના વિશેષ અને મહત્ત્વના લક્ષણો છે, જેને મૂળભૂત ફરજો, મૂળભૂત હકો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. માનવ હકો અને માનવ અધિકારો, જેને હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હ્યુમન રાઇટ્સ છે એ માણસના સર્વતોમુખી વિકાસને માટે ખૂબ આવશ્યક છે. તો સમાજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે માણસ પોતાનો ટોટલી વિકાસ કરી શકે, સર્વતોમુખી વિકાસ કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એ બહુ જરૂરી છે અને એનાથી જ માણસને સાચા માનવ હકોની પ્રાપ્તિ થાય છે. તો દરેક લોકશાહી દેશ હોય એની અંદર આ પાયાના હકો આપવામાં આવેલા હોય છે અને આ હકો છે મિત્રો એ જન્મથી જ પ્રાપ્ત થતા હોય છે. તો જે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભોગવી શકે છે, ઊંચ નીચ, ગરીબ તવંગર એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ હકો છે એને ભોગવી શકે છે અને એ માટે બંધારણે તેના રક્ષણની ખાતરી પણ આપી છે અને સમાજ અને રાષ્ટ્રએ તેનો સ્વીકાર કરેલો હોય છે. હવે વ્યક્તિ છે એનો જન્મ થાય તો મનુષ્ય તરીકે જન્મ થાય તો જન્મની સાથે જ તે આ હકો છે એનો હકદાર બને છે અને તેને માનવ હક કહે છે. જન્મની સાથે પ્રાપ્ત થતા હકોને માનવ હકો અથવા માનવ અધિકારો અથવા હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા, જેને આપણે યુએન કહીએ છીએ, એણે તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી આજે 10 ડિસેમ્બરનો દિવસ છે એને માનવ હક દિન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. તો યાદ રાખજો, વિકલ્પ તરીકે 10 ડિસેમ્બર 1948 માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યો અને આ 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. હવે માનવ હકોની ઘોષણા છે એને સ્વીકૃતિ તો આપી આપણે, પણ ત્યારબાદ આ હકો છે એમાંથી અત્યંત મહત્ત્વના હકો હતા એને આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે અને એની રક્ષણની ખાતરી પણ આપવામાં આવી છે. આપણી બંધારણ સભાએ પણ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે અને આ હકો છે એ માણસને કાયદાકીય પીઠ બળ છે એ આપી અને પ્રોટેક્શન આપે છે, રક્ષણ આપે છે અને આપણા બંધારણે એને પોતાનામાં સમાવી લીધા છે. આ મૂળભૂત હકો છે જે બંધારણ એને પોતે ખાતરી આપે છે કે અમે તમારા માટે કંઈ અન્યાય થાય તો બેઠા છીએ. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવા માટે થઈ અને ઘોષિત કરવામાં આવ્યા છે. તો માણસ છે એનું ગૌરવ જળવાય અને મનુષ્ય છે એનું મનુષ્ય તરીકેનું ગૌરવ જળવાય એટલા માટે થઈ અને આ ઘોષિત કરાયા છે અને મનુષ્ય છે એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈ અને આપણે અગાઉ જ વાત કરી હતી કે પાયાની કે ન્યૂનતમ જરૂરિયાત જેને રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી સન્માનજનક પરિસ્થિતિ પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત
આના દ્વારા તે પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ ઊભું કરવામાં આવે અને આવું રાજ્યને સ્વીકારી અને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત અધિકારો છે એ લોકશાહીની ઓળખ છે. તો લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ તરીકે એને ઓળખવામાં આવે છે કે તેને જન્મથી તે કેટલાક હકો આપવામાં આવ્યા છે. હવે મૂળભૂત હકો જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ, તો રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે તથા સરમુખત્યાર શાહી સામેના રક્ષણ માટે થઈ અને મૂળભૂત હકો છે તે જરૂરી છે. ત્રણ બાબતો માટે કેવી રીતના, તો કે રાષ્ટ્રની સ્થિરતા જળવાઈ રહે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે અને એનું રક્ષણ થાય અને સરમુખત્યાર શાહી સામે લોકોને પ્રોટેક્શન મળે એટલા માટે થઈ અને પાયાના હકો છે એ ખૂબ જરૂરી છે. અને આ હકો છે મિત્રો જે આપણને જન્મથી પ્રાપ્ત થાય છે તે છ છે. પહેલો સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. તો જન્મથી આ છ છ હક આપણને પ્રાપ્ત થતા હોય છે. સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ સામેનો, ધાર્મિક સ્વાતંત્ર્યનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને બંધારણીય ઇલાજનો હક. આ છ એ છ હકો છે એને મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે પહેલો પહેલો હક સમાનતાનો હક છે એના તરફ આપણે જોઈએ, તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલ સમાનતાના હકની અંદર આપવામાં આવ્યા છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. એ પછી અમિત શાહનો દીકરો હોય તોય ભલે, કે સામાન્ય માણસ હોય તોય કે ભલે, બધાને એક જ સરખા નિયમો લાગુ પડે છે અને એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ દરેક વ્યક્તિ છે એને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક, શિક્ષણ કોઈ પણ બાબતને લઈને ભેદભાવ કરવામાં આવશે નહીં અને બધાની સાથે એક જ સરખો વ્યવહાર કરવામાં રહેશે. વડાપ્રધાનથી માંડી અને પટ્ટાવાળા સુધીની વ્યક્તિઓ છે એ બધી જ વ્યક્તિઓ છે એણે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો સામાન્ય નાગરિકની જેમ જ વડાપ્રધાનને પણ એ જ રીતનો કાયદો લાગુ પડશે જે રીતના એક પટ્ટાવાળાને લાગુ પડે છે. વડાપ્રધાનના દીકરાને લાગુ પડે એ રીતે પટ્ટાવાળાના દીકરાને કે કોઈ સામાન્ય માણસનું સંતાન છે એને લાગુ પડે છે. તો સામાન્ય નાગરિકની જેમ ઊંચા હોદ્દા ઉપર હોય કે નીચા હોદ્દા ઉપર હોય દરેકને નિયમ તો એક સરખો જ લાગુ પડે છે અને એને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેવું પડશે. ખાસ પરિસ્થિતિની અંદર રાષ્ટ્રપ્રમુખ છે એને કે રાજ્યપાલ છે એને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, પણ સામાન્ય રીતે બધાને એક જ સરખા નિયમો હોય છે. તો કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર બધા પ્રત્યે સમાન હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો ઘડી શકાય નહીં. દરેક કાયદો તમામને એક સરખી રીતે તે લાગુ પડવો જોઈએ. એટલા માટે થઈને જ તે કોઈ પણ નાગરિકને દુકાનો ઉપર, નાસ્તાગૃહોમાં, હોટલો ઉપર, નાટકો, સિનેમા, મનોરંજનના સ્થળો, જાહેર સ્થળોએ, બધી જ જગ્યાએ કે જાહેર રસ્તા હોય, તળાવો હોય, કૂવાઓ હોય,
એ બધાના વપરાશની બધાને સમાન તક આપવામાં આવેલી છે. કોઈ પણ ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ દરેક વ્યક્તિ છે એ આવા સ્થળો છે એનો ઉપયોગ છે એ કરી શકે છે. અને સ્ત્રીઓ અને બાળકો માટે પણ ખાસ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ છે એ કરવામાં આવી નથી અને લિંગને આધારે એને ભેદભાવ ગણાશે નહીં. આ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે થઈ અને ખાસ પ્રકારની જોગવાઈઓ કરતાં સરકારને કોઈ રોકશે નહીં કે રાજ્યને કોઈ રોકી શકશે નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ એટલે અસ્પૃશ્યતાને આધારે છે અને જનજાતિ એટલે જંગલોમાં અને સમાજથી વિખૂટી પડી ગયેલી જે પછાત રહી ગયેલી જાતિ છે તે, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જેને આપણે એસટી તરીકે ઓળખીએ છીએ. તો એસસી એસટી અને એ લોકો એસસી એસટી અને બીસી આ ત્રણેય માટે ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે અને રાજ્ય જો આ પ્રકારની કરશે તો રાજ્યને કોઈ રોકી શકશે નહીં. તો મિત્રો, રાજ્ય છે એમાં શું કરશે તો કે સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસક્રમમાં એડમિશન માટે કે પ્રવેશ મેળવવા માટે કે એડમિશન મેળવવા માટે થઈ અને આવા લોકો છે એને માટે થઈ અને ખાસ પ્રકારની બેઠકની અલગ જોગવાઈઓ કરવામાં આવી છે આ લોકો માટે થઈ અને એને કાયદાનો ભંગ નહીં ગણાય. કારણ કે આ લોકો છે એ અન્ય લોકોની સરખામણીમાં કોઈ પણ કારણસર પછાત રહી ગયા છે તો એને સમાન બનાવવા માટે થઈ અને સરકાર છે એ આ પ્રકારનો પ્રયોગ કરે છે. જ્યારે આપણને આઝાદી મળી ત્યારે મિત્રો આ હક 10 વર્ષ સુધી જ રાખવાની વાત હતી, પરંતુ એ આગળ ને આગળ ચાલ્યો આવે છે. આજે આઝાદી મળ્યાને આટલા 70 થી 75 વર્ષ થઈ ગયા છતાં આ હક છે એ આજે ચાલુ જ છે. તો રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક માટે થઈ અને આ બાબતોમાં તમામ નાગરિકો છે એને સમાન તક મળશે અને આ લોકો છે એને નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિ ગૌરવની વાત છે એને આ સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરી અને અસ્પૃશ્યતા છે એને કોઈ પણ રીતે એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં કોઈ પણ વ્યક્તિ જો એનું આચરણ કરશે કે એનું પાલન કરશે તો તે શિક્ષાપાત્ર એને ગુનો ગણવામાં આવશે. આમ સમાજની અંદર કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો છે, ખીતાબો છે એ બધું દૂર કરવામાં આવ્યું છે. જેમ કે નામની આગળ અંગ્રેજો પહેલાં જે પદવીઓ આપતા હતા સર, દિવાન, રાવબહાદુર, તો આ બધી પદવીઓ છે કે ખિતાબો છે, ઇલકાબો છે એ બધાને આપણે દૂર કરી નાખ્યા છે આપણા બંધારણે. અને સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને, તો આપણને એમ થાય કે આ બધો ખિતાબ ન આપે તો, અને કોઈક વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો એનું મન ભાંગી જાય કે આટલું આટલું કરવા છતાં મને કોઈ બિરદાવ્યો નહીં. તો આ માટે થઈ અને સરકારે ખાસ પ્રકારના એવોર્ડ છે એ બનાવ્યા છે અને જુદા જુદા ક્ષેત્રની અંદર વિશિષ્ટ પ્રદાનને કારણે અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓ છે એને બિરદાવવા માટે થઈ અને સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ એવોર્ડો આપવામાં આવે છે. તો લશ્કરી સેવાની અંદર પરમવીર ચક્ર અને લશ્કરી સેવાઓના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા અલગ અલગ વિશેષણો છે એ આપવામાં આવે છે જેને સમાનતાનો ભંગ કર્યો ગણાશે નહીં. તો સમાનતાનો હકનો ભંગ ન ગણાય. કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો એને માટે એની પ્રશંસા કરવી અતિ આવશ્યક છે જેથી માણસનો કામ કરવાનો ઉત્સાહ ભાંગી ન જાય. આમ હક થકી સમાનતાવાળા સમાજનો
સમાજ રત્ન સ્થાપવાનો આપણો ઉદ્દેશ છે અને ભારતની અંદર કાયદાનું શાસન સ્થાપિત થાય એ પણ બાબત બહુ જરૂરી છે. તો સમાનતાવાળા સમાજની સ્થાપના અને કાયદાનું શાસન આ બે બાબતો છે એ સમાનતાના હકની અંદર પ્રવેશ આવે છે. હવે અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે વિશિષ્ટ પ્રકારની સેવાઓના સંદર્ભની અંદર જોઈએ તો અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ હોય છે. વકીલો છે, ડૉક્ટરો છે, શિક્ષકો છે, વીમા કંપનીઓ છે, સ્ત્રીઓ છે, સગીરો છે, એ બધાને માટે થઈ અને અલગ અલગ કાયદાઓ છે. અને કામ ભલે અલગ અલગ કાયદાઓ છે પણ સમાન કામ માટે થઈ અને સમાન વેતન. પહેલાંના વખતમાં એવું હતું મિત્રો કે સ્ત્રીઓને કામનું મહેનતાણું ઓછું આપવામાં આવતું અને પુરુષોને વધારે આપવામાં આવતું. તો હવે તો સમાન કામ અને સમાન વેતન એનો સિદ્ધાંત છે એ આપણા બંધારણના એક અનુચ્છેદની અંદર સ્વીકારવામાં આવ્યો છે. એ માટે થઈ અને બધાને એક જ સરખો નિયમ લાગુ પડે છે. તો આ થયો સમાનતાનો. હવે આપણે સ્વાતંત્ર્યનો હક જોઈએ. તો બંધારણ દ્વારા ભારતીય છે એને છ પ્રકારના જે હકો આપવામાં આવ્યા છે એ હકોમાંથી જે છ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિ અને શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચે અને પોતાની રીતે એમાં સામેલ થવાની, એને આગળ વધારવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશની અંદર ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા અને ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ જગ્યાએ રહેવાની, એટલું જ નહીં ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા. ગમે તે વ્યવસાય હોય, ગમે તે કામકાજ હોય, વેપાર કે ધંધો, વ્યક્તિને જે પ્રાંતની અંદર જ્યાં કરવો હોય એ બધી પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. તો સ્વાતંત્ર્યના હકની અંદર છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, વાણી અને અભિવ્યક્તિની, શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની, સભા ભરવાની, મંડળો અને સંઘો રચવાની, ગમે તે સ્થળે ભારતમાં મુક્તપણે હરવા ફરવાની, કોઈપણ ભાગની અંદર રહેવાની અને સ્થાયી થવાની અને કોઈપણ પ્રકારનો વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે આ છે છ સ્વતંત્રતા છે એ તમારે યાદ રાખવાની છે. હવે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે થઈ અને જો પહેલાં સમજી લેજો કે સર્વતોમુખી વિકાસ છે એને માટે જ આ હકો આપવામાં આવ્યા છે અને લોકશાહીનું સારામાં સારી રીતે સંચાલન થઈ શકે એ માટે થઈ, વળી માણસ છે એ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે થઈ અને આ છે છ પ્રકારના હકો છે એનું ખૂબ મહત્ત્વ છે, વિશેષ મહત્ત્વ છે. કોઈપણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતા સાથે જીવી શકે છે તો એ પ્રોગ્રેસ કરી શકે, પ્રગતિના પંથે જઈ શકે. પરંતુ આ બધી સ્વતંત્રતા છે એનો કોઈપણ વ્યક્તિ મનસ્વીપણે બેફામ રીતે વર્તીને સ્વચ્છંદી બનીને કે સમાજને નુકસાન થાય એ રીતના ઉપયોગ કરી શકે નહીં. તો આ ખાસ વસ્તુ છે કે આ જે હકો છે એ છે આપવામાં આપણે આપણી મર્યાદામાં રહીને આ હકો છે એનું પાલન કરવાનું છે. દેશને નુકસાન કરીને નહીં, મનસ્વીપણે રહેવું, બેફામ રીતે વર્તવું, સ્વચ્છંદી બનીને રહેવું, કોઈકને નુકસાન કરીને આપણે કરી શકતા નથી. આ હકો વાપરવાના છે સમાજના હિતમાં રહીને, સમાજની મર્યાદામાં રહી અને આપણે આ હકો છે એને વાપરવાના છે. અને આ સમાજના વ્યાપક હિતની અંદર જાહેર સુલે શાંતિ સલામતી માટે થઈ અને આ સ્વતંત્રતા ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકી પણ શકે છે અને એની મર્યાદાઓમાં એને બાંધી પણ શકે છે એવી બંધારણની અંદર સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે એની પણ જાહેરાત બંધારણની અંદર કરવામાં આવી છે. તો ભારતીય નાગરિકને પોતાના વિચાર અને વાણી છે
એને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. એ લેખિતે હોઈ શકે અને મૌખિક રીતે હોઈ શકે અથવા આંગિક અભિનય દ્વારા પણ હોઈ શકે. નાટકની જેમ જે આપણે ઈશારો કહીએ, તો ઈશારાથી પણ કોઈ વ્યક્તિ છે એને પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. તો ત્રણ રીતે લેખિત રૂપે, મૌખિક રૂપે, અભિનય આંગિક અભિનય દ્વારા વ્યક્ત કરી શકે છે. પરંતુ એ મુજબ પોતે આટલું જ કરી શકે, એનાથી નિરંકુશ બનીને કે મર્યાદાનો લોપ કરીને કોઈ છૂટ લેવાની નથી. કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ બંધારણે જે મૂક્યા છે, જેમ કે ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, જાહેર શાંતિ, સુલે સલામતી, નીતિમત્તા અને શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની અને હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાન લઈ અને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા ઉપર રાજ્ય છે એણે નિયંત્રણ મૂક્યું છે. આ કોઈ બાબત આ કાયદાની અંદર એનો ઉપયોગ કરવાનો નથી. તો કાયદા દ્વારા એણે એની ઉપર નિયંત્રણ મૂક્યું છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં એ નક્કી કરવાની સત્તા છે એ ન્યાયતંત્રને આપવામાં આવી છે, કે વ્યક્તિનું વર્તન છે એ આ બાબતે યોગ્ય છે કે નહીં એ નક્કી કોણ કરે છે? ન્યાયતંત્ર નક્કી કરે છે. તો આ અખબારી સ્વાતંત્ર્યની અંદર તમે જોજો મિત્રો, તમે જોતા હશો તો અલગ અલગ છાપાઓ છે એ અલગ અલગ પક્ષની શું કરે છે, તરફદારી કરતા હોય છે અને સામા પક્ષને પણ હંમેશા અખબાર હોય એ તો હંમેશા કેવું હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ, સમાજના હિતમાં જે હોય એ જ તે વાત બહાર પાડવી જોઈએ. અને એ જ વાતો છે, કોઈ વ્યક્તિ છે એ સંપૂર્ણ ન હોય, એની કોઈ પક્ષે ન હોય તો એની અધુરપ હોય એને ભલે એ વર્ણન કરે, પણ સાથે સાથે એની સારી બાબતો હોય એને લેખિત સ્વરૂપે એણે રજૂ કરી અને લોકો સુધી પહોંચાડવું જોઈએ. દાખલા તરીકે અમુક પક્ષ હોય તો એ નરેન્દ્ર મોદી આટલું સારું કામ કરતા હોય તોય તે એની વિરુદ્ધમાં એના નેગેટિવ પાસા છે એ જ તે લખતા હોય છે. જોકે લોકોની જાગૃતિ છે એને કારણે એનામાં આટલી મૂલ્યાંકન કરવાની શક્તિ હોય છે કે સારું શું કે શું ખરાબ, પરંતુ વર્તમાનપત્રો છે એને હંમેશા તટસ્થ રહેવું જોઈએ. ન કોંગ્રેસની કરાય, ન આપની કરાય, ન ભાજપની કરાય, કોઈની તરફદારી કરવી જોઈએ નહીં. અને તેણે અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયોથી જાહેર રીતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી અને એટલે જ માટે થઈ. અને અમુક વર્તમાનપત્રો છે જાણે અમુક નેતાઓની પાછળ પડેલા હોય એવું લખાણો લખતા હોય છે એ આપણે વાંચતા હોઈએ છીએ. તો વ્યક્તિ અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર આ અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થાય છે. હવે તાજેતરની અંદર 2009માં બંધારણની અંદર સુધારો કરવામાં આવ્યો, તે મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો છે એને નિઃશુલ્ક ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.